अस्सलाम वालेकुम। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनो स्वागत छे। आज आपणे धोरण बे विषय प्रोजेक्ट में पाठ नौ विविध रमतो भणीशुं। शब्दों वाँचो अने लखो अने चित्रों चौंटाड़ो। पहला आपणे शब्दों वाँचन करीशुं, पछी एने नीचे अहीं लखीशुं अने पछी एना जे चित्रों छे ए पाछळथी आपणे एना चोटाड़ीशू। अँ चलो पहला शब्द वाचन करिए। शू लख्यू छे? पहलू खो खो, क्रिकेट, बेडमिंटन, वॉलीबॉल, हॉकी, फूटबॉल, कबड्डी, सांप सीढ़ी, चेस, कैरम, टेबल टेनिस, लंगड़ी। शब्दों वाचन आपणे करी लीधुं। हवे आ जे वाँचेला चित्रों जे आपणे छे, सॉरी आ जे आपणे जे वाँच्या शब्दों, ए शब्दों आपणे अहींया नीचे लखवाना छे, बराबर। जे ते अहींया ऊपर लख्युं छे खो खो, तो आपणे अहींया ऊपरथी जोई ने अहींया नीचे लखवानुं छे खो खो। बराबर ए रीते क्रिकेट अहींया लख्युं छे, तो आपणे अहींया लखवानुं ऊपरथी જોઈને क्रिकेट। ए रीते बेडमिंटन, बराबर छे। ए रीते जो अहींया मैं लख्युं छे वॉलीबॉल ऊपरथी જોઈને, पछी जो लख्युं छे हॉकी, फूटबॉल, कबड्डी, सांप सीढ़ी, चेस, कैरम, टेबल टेनिस, लंगड़ी। बराबर शब्दों आपणे वाचन पण कर्युं अने एने आपणे अहींया नीचे लखी पण दीधुं, शब्दों लखी पण दीधा। हवे शुं करवानुं छे? चित्रोने आपणे अहींया पाछळथी ચોંટાડવાના છે। હવે જો બાળકો, પહેલું ચિત્ર શાનું છે? શાનું ચિત્ર છે? પહેલું ખોખોનું ચિત્ર છે, બરાબર। ખોખોનું ચિત્ર આપણે અહીંયા ચોંટાડવાનું છે, બરાબર। ખોખો શબ્દ છે એટલે આપણે સૌપ્રથમ ખોખોનું ચિત્ર ચોંટાડવાનું છે। ખોખોનું ચિત્ર આપણે ક્યાંથી ચોંટાડીશું? આપણે જ્યાં પાછળથી જે ચિત્રો લેતા હતા, બરાબર છે, ત્યાં જ છે। આપણે પાઠ ચાર ભણી ગયા, એની નીચે પણથી આપણે ટોય હાઉસના ચિત્રો છઠ્ઠા પાઠમાં ચોંટાડ્યા, બરાબર છે। પછી એની પાછળ જો અહીંયા આપણો પાઠ નવ વિવિધ રમતો જે આપણે હાલમાં ભણી રહ્યા છે એ પાના નંબર 11 પર, બરાબર, આ રહ્યો પાના નંબર 11, બરાબર। તે અહીંયા આપણે આ બધા ચિત્રો ક્યાં ચોંટાડવાના છે? આપણા પાઠ નવ વિવિધ રમતો પાના નંબર 11 પર। હવે આપણું જે ચિત્ર છે એ કયું ચિત્ર છે? પહેલું ખોખોનું ચિત્ર। તો ખોખોનું ચિત્ર અહીંયા આપણને દેખાય છે? જુઓ ખોખોનું ચિત્ર આટલામાંથી દેખાય છે? નથી દેખાતું। તો હવે આપણે આને હજુ ફાનું ફેરવીશું। જુઓ આ રહ્યું, દેખાયું? પાઠ નવ વિવિધ રમતો પાના નંબર 11 અહીંયા મળી ગયું આપણને ખોખોનું ચિત્ર। તો અહીંયાથી આપણે ખોખોનું ચિત્ર અહીંયાથી આ રીતે કાઢીશું અને જ્યાં ખોખો લખેલું છે ત્યાં આપણે આ ચિત્રને આ રીતે ચોંટાડીશું, બરાબર છે। એ જ રીતે બીજું ચિત્ર શાનું ચોંટાડવાનું છે? ક્રિકેટનું। તો ચાલો આપણે પહેલાં ક્રિકેટનું ચિત્ર અહીંયા જોઈ લઈએ છે કે નહીં। જુઓ મળી ગયો આ રહ્યું, તો આ ક્રિકેટનું ચિત્ર અહીંયાથી આપણને મળી ગયું છે। તો અહીંયાથી આપણે ક્રિકેટનું ચિત્ર અહીંયાથી કાઢીશું અને એને જ્યાં ક્રિકેટ લખેલું છે, બરાબર, ત્યાં એને આપણે ચોંટાડી દઈશું આ રીતે, બરાબર, આ રીતે। આવી રીતે આપણે બધા જ ચિત્રો અહીંયા ચોંટાડવાના છે। આ રીતે જ આપણે અહીંયા જે બધા ચિત્રો અહીંયા આપેલા છે બધા ચિત્રો અહીંયા આપણે પાછળથી જોતા જઈશું, લેતા જઈશું અને અહીંયાથી ચોંટાડતા જઈશું, બરાબર છે। આ બધા અહીંયાથી આપણે આ ચિત્રો અહીંયાથી લેવાના છે, જે ખૂટે તે અહીંયાથી એક લઈ લઈશું, ચેસ તો ચિત્ર પાછળ છે, બરાબર, બાકીના ચિત્રો અહીંયા જ છે, બરાબર। તો એ બધા ચિત્રો આપણે ક્યાં ચોંટાડવાના છે?
અહીંયા ચોંટાડવાના છે એમના નામ પ્રમાણે, એમની રમત પ્રમાણે. બરાબર, અહીંયા બેડમિન્ટનનું ચિત્ર છે તો અહીંયા બેડમિન્ટનનું ચિત્ર ચોંટાડીશું. આ રીતે જો અહીંયા મેં ચોંટાડ્યું છે બેડમિન્ટનનું ચિત્ર, આ રીતે પાછળથી લઈને એ રીતે આપણે અહીંયા બધા જ ચિત્રો એક પછી એક ચોંટાડીશું. બરાબર છે, જો અહીંયા મેં વોલીબોલનું ચિત્ર ચોંટાડી દીધું. બરાબર છે, એ રીતે તમારે આ બધા ચિત્રો અહીંયા એક પછી એક ચોંટાડવાના છે એમની રમત પ્રમાણે. બરાબર છે, તો જુઓ અહીંયા મેં હોકી, ફૂટબોલ, કબડ્ડી, સાપ સીડી, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ અને લંગડી આ બધા ચિત્રો પાછળથી લઈ અને અહીંયા ચોંટાડી દીધા. બરાબર છે, આ રીતે તમારે પણ અહીંયા ચોંટાડવાનું છે. હવે શું લખ્યું છે, આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો આ બધા આ બધી જ રમતો છે એમાંથી આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ખબર છે તમને? આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ખબર છે તમને? આ રહી હોકી. હોકી આપણા દેશની રાષ્ટ્રીય રમત છે. તો આપણે અહીંયા શું લખવાનું છે? હોકી. અહીંયા પેન્સિલ વડે આપણે લખી દેવાનું હોકી. આપણે જે બધું કાર્ય કરીશું અહીંયા લખવાનું જે કાર્ય કરીશું એ બધું શાનાથી કરવાનું છે? પેન્સિલથી કરવાનું છે. બરાબર છે, તો આ રીતે અહીંયા આપણો આજે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. બરાબર, આપણો પાઠ 9 અહીંયા આજે આપણો પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે નવા પાઠ વિશે વધુ સમજ મેળવીશું. અલ્લાહ હાફિઝ.